ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આજે ભારતભરમાં શિક્ષક દિન તરીકે બાળકોને શિક્ષક બનાવી આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ઉપલેટાની શ્રી શેઠ ટી જે કન્યા વિદ્યાલય ખાતે પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયના શિક્ષક બની તેમના સહપાઠીઓને ગુરુ જ્ઞાન આપ્યું હતું. આજે અમારી શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમારા શાળામાં જે તે વર્ગમાં જે તે શિક્ષક બહેનો બનેલી છે તે સારી રીતના લેક્ચર લે છે. જે તે લેક્ચરમાં શું આવે છે તે સરખાઈથી સમજાવે છે. અમારી શાળામાં સ્ટાફ ખૂબ સારો છે. અમારી શાળાના પ્રિન્સિપાલ પણ ખૂબ સારા છે. એમને અમને કહેલું કાલે શિક્ષક દિવસ છે તો એમની આપણે ઉજવણી કરવાની છે. એ નિમિત્તે અમે બધાએ તૈયારી એ રીતના કરેલી છે. સાડી પહેરે છે, કોઈ ગુજરાતી વિષય લે છે, કોઈ અંગ્રેજી લે છે, એ રીતના બધા પોતપોતાનો વિષય લે છે. અને વિદ્યાર્થી બહેનોએ પણ સારો સહકાર આપેલો છે કે જે તે વિદ્યાર્થી બહેનો જે તે વિષય લે છે એને સારો સહકાર આપે છે. અને એ રીતના એ પોતાનું પર્ફોર્મન્સ સ્ટેજ પાવર શું છે એ રીતનો એને ખ્યાલ આવે. એ રીતના અમારી સ્કૂલે થોડોક પ્રયત્ન કરેલો છે તો એ બદલ હું અમારી સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનવાની છું. આજે અમારી શ્રી સીટી જે કન્યા વિદ્યાલયમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. આજે અમે લોકોને શિક્ષક બની અને ઘણી ઉમંગ થાય છે, કારણ કે આજે અમારા માટે આ બહુ જ સ્પેશિયલ દિવસ છે. કારણ કે આજે અમે શિક્ષક બન્યા છીએ, ઘણા ધોરણમાં ઘણા અલગ અલગ પ્રકારના અલગ અલગ વિષયના ટીચર બનેલા છે. જે લોકોએ સાડી પહેરેલી છે એનો પણ ઉમંગ છે અને ભણવામાં પણ બધાને બહુ જ ઉમંગ આવ્યો છે. અમે અલગ અલગ વિષય લીધેલા છે જેમાં અમે લોકોએ જેમ કે અમારા સર અમને ભણાવે એવી રીતના જ અમે એ લોકોને પણ શીખવાડેલું છે. એ પણ અમને બહુ મજા આવી છે. આ દિવસ અમારા માટે યાદગાર દિવસ છે. આજે અમે ઘણું બધું કહેલું છે ક્લાસમાં અને આજે અમને ખબર પણ પડી કે અમારા ટીચર અમને કેમ સંભાળી શકે છે. કારણ કે આજે અમે એની જે જગ્યા હતી ત્યાં ઊભા રહી અને બધાને સમજાવ્યા, જેથી કરીને આજે અમને ખબર પડી કે એ લોકોએ કેમ અમને સાચવી શકે છે. બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહિર, ઉપલેટા.